वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरि कृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ગઈકાલની કથામાં શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 10 અને તરંગ 7 સુધીની કથા આપણે સાંભળી હતી। મહારાજે જ્યારે જીવા ખાચર અને મૂળું ખાચર આગળ બધી વાતો કરતા મહારાજે કીધું, જ્યારે જીવને મોક્ષનો ખપ જાગે છે ત્યારે તમામ સ્વભાવો નાશ પામે છે। પછી મહારાજ કે કાઠી કોળીઓ એમના પણ કેવો સત્સંગ આવ્યો છે કે એણે પોતાના સ્વભાવ પ્રકૃતિને છોડી દીધા છે, એનું કારણ પણ મોક્ષનો લોભ એના જીવમાં જાગ્યો ત્યારે છૂટ્યું છે। ત્યારે બંને દરબારોએ જીવા ખાચરે કીધું, મહારાજ આપના પ્રતાપથી બધું થયું છે, જ્યાં સુધી આપ નતા મળ્યા ત્યાં સુધી અમારામાં કોઈ એવો ખપ હતો નહીં, અમારે કોઈ મોક્ષ સાથે કંઈ લેવા દેવા હતા નહીં, પણ તમારો યોગ થયો, સંતો મળ્યા ત્યાર પછી અમારા અંતરમાં મોક્ષની ખેવના જાગી કે આ જીવનો મોક્ષ કરવો છે, એવું અમારા અંતરમાં દ્રઢ થયું મહારાજ। ત્યાર પછી મહારાજે ત્યાં વૈશાખ મહિનામાં અખાત્રીજનો ઉત્સવ ધામધૂમથી કર્યો। હેબલ ખાચર અને જીવા ખાચરે મહારાજની મલ્યાગર ચંદનથી અર્ચા કરી, પુષ્પોના હાર તોરા ટોપી બાજુબંધ તોરા વગેરેથી મહારાજને ફૂલના શણગારો કરાવ્યા, ભગવાનને ફૂલના હિંડોળામાં ઝૂલાવ્યા કે સંતોએ કીર્તન ભક્તિ કરી, બધા એના ભાવને ભગવાને સ્વીકાર્યા છે। પછી મહારાજ 2 દિવસ રોકાય અને મહારાજ નીકળવાની તૈયારી કરે છે। અભલ ખાચર સરસ મજાનો હાથી શણગાર કરી અને મહારાજ માટે લાવ્યા છે, મહારાજ અંબાડી ઉપર બિરાજમાન થયા। જીવા ખાચર, એભલ ખાચર, મૂળું ખાચર ત્રણેય જણાએ છત્ર ચામર વગેરે લઈને મહારાજની સેવામાં લાગ્યા હતા। ભાવથી મહારાજની વિદાય આપે છે, તમામ ગઢપુરવાસી નગરજનો એ પણ મહારાજને ભાવથી વિદાય આપવા આવ્યા છે અને મહારાજને કહે છે, મહારાજ વહેલા પાછા અમને દર્શન આપવા પધારજો, તમારા વિના અમને કોઈ જગ્યાએ ચેન પડતું નથી। આવી રીતે ગઢપુરવાસી ભક્તોએ મહારાજને ઘણે સુધી વિદાય આપી। પછી મહારાજ અશ્વ ઉપરથી, હાથી ઉપરથી ઉતરીને અશ્વ ઉપર આરૂઢ થયા, બધાને પાછા વળવાની આજ્ઞા કરી, બધાને મહારાજે ફૂલના હાર પ્રસાદ રૂપે આપ્યા। છેલ્લે પાછું મહારાજને દરબારોએ કીધું, મહારાજ અમારા હિતની વાત અમને કહેતા રહેજો, કારણ કે હિતની વાત કહ્યા વિના અમારો મોક્ષ થાય નહીં। આવી રીતે જ્યારે પ્રાર્થના કરી ત્યારે મહારાજે પણ કીધું કે તમે બધાએ મોક્ષના ખપવાળા છો અને મોક્ષના જે ખપવાળા છે બધાને અમે અમારા માનીએ છીએ અને એના માટે તમે સત્સંગમાં ગામોગામ ફરીએ છીએ, એમ કહીને પછી મહારાજ નીકળ્યા। મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને કીધું, તમે કરિયાણા આવજો, ત્યાં ભેગા થઈશું। એવી રીતે 7 તરંગ પૂરા થયા હતા, 8મા તરંગનો પ્રારંભ થાય છે। શ્રી હરિ ચલે ગઢપુર સે નૃપ સંગ આયે લીન,
खटवांग अल्लर्क सोमराज ही सुरमुलु भाई प्रवीण सुरमुलु भाई प्रवीण। श्री हरि गढ़पुर थी चाल्या अने जेने कह्युं हतुं ते दरबारो पण साथे आव्या। महाराजे जे जेने कीधुं तमे बधाय अमारी साथे आवजो ते ते बधा दरबारो पण भगवाननी साथे आववा तैयार थया छे। एमां माचा खाचर छे, अलैया खाचर छे, सोमला खाचर छे, सूरा खाचर अने सत्संगमां प्रवीण एवा मूळुभाई, वेला खाचर, विसामण खाचर आ बधाय दरबारो श्रीहरिनी साथे हता। महाराजे कीधुं आ बधाय गामधणीओ राजाओ हता। એ સિવાયના રાઠોડ ધાધલ, માત્રા ધાધલ, ઘેલા ધાધલ, કાળા મકવાણા, નાજા જોગિયા, નાન ખાચર એ બધા બખ્તર પહેરીને હથિયાર ધારેલા સજ્જ ઘોડે સવારો હતા। લો આ જેના નાના નામ બોલ્યા એ બધાએ ઘોડે સવારો હથિયાર ધરેલા શસ્ત્ર સાથે સજ્જ હતા બધાએ ભગવાનની સાથે। મહારાજની સાથે આ બધાએ દરબારો ભગવાનની સાથે સેવામાં જોડે આવ્યા છે। માંડવધાર થઈને વાવડી તથા કીડી થઈને સાલેમાળ પર્વતને નજીક ચાલ્યા। બંદૂકધારી 10-12 પાર્ષદો શ્રીહરિની સાથે રહ્યા હતા। તે ડુંગરજી, ઉમાભાઈ, અલૈયા કહર, નિષ્કામ ભક્ત મૂળજી, જેહાજી, વેરાભાઈ, કમાજી, આલસી અને રાજાભાઈ વગેરે હતા। આમાં જે કાળું મકવાણા આવ્યા, કાળા મકવાણા એ તો કરિયાણાના જ હતા, પણ એ મહારાજની જોડે સેવામાં હશે અને મહારાજની સાથે ત્યાંથી ગઢપુરથી હવે કરિયાણા જાય છે। શ્રીહરિ કરિયાણા ગામ આવ્યા ત્યાં કાળુભાર નદી વહે છે। તે નદીને ઉત્તર કાંઠે ઘણો સારો એક પર્વત છે। તેના ઉપર વૃક્ષ હોવાથી તે ઘણો સોહામણો લાગતો હતો। શ્રીહરિને એવી જગ્યા મનમાં ગમતી હતી। મહારાજ આ બધાય બંદૂકધારી 10-12 પાર્ષદો ભગવાનની સાથે છે, બીજા બધા શસ્ત્રવાળા, કોઈ તલવાર, કોઈ ભાલા, કોઈ બીજો જેની પાસે જે હશે, પણ 10-12 પાર્ષદો તો બંદૂકધારીઓ ભગવાનની સાથે હતા। એમાં આ બધા ડુંગરજી પાર્ષદ છે, ઉમાભાઈ, અલૈયા કહર, મૂળજી, જેહાજી, વેરાભાઈ ઉપલેટાના, કમાજી, આલસી, રાજાભાઈ વગેરે એ પણ બંદૂકધારી પાર્ષદો હતા। એ બધાની સાથે મહારાજ ઘોડે સવારો છે અને મહારાજ જોત જોતામાં કરિયાણા ગામથી નજીક આવી ગયા અને કરિયાણા ગામ આવ્યું ત્યાં કાળુભાર નદી વહે છે કરિયાણા ગામને કાંઠે। મહારાજ ત્યાં પહોંચ્યા, નદીને ઉત્તર કાંઠે સરસ મજાનો સોહામણો પર્વત, એની અંદર લીલાછમ ઝાડવાઓ અને ડુંગરની નીચે નદી વહેતી હોય આવા સરસ ઝાડ પર્વત એ જોઈને મહારાજને, શ્રીહરિને એવી જગ્યા મનમાં ગમતી હતી, કારણ કે મહારાજનું તો આમ રુચિ જ એવી હતી। મહારાજ 11 વર્ષે ઘર છોડીને નીકળ્યા, 7 વર્ષ આવા જંગલમાં જ ફરેલા, વનમાં જ ફરેલા, વસ્તીમાં તો મહારાજ ક્યારેય આવતા જ નહીં। મહારાજ સત્સંગમાં આવ્યા, રામાનંદ મુક્તાનંદ સ્વામીને મળ્યા લોજમાં, ત્યારે પણ મહારાજે મુક્તાનંદ સ્વામી સાથે એવો ઠરાવ કરી રાખેલો કે આપણને રામાનંદ સ્વામીના દર્શન થાય પછી આપણે બંને જણાએ જંગલમાં જઈને ભગવાનનું ભજન કરવું, વન હોય પર્વત હોય ત્યાં મહારાજને રહેવાનું સહેજે રૂચતું। ભગવાનના મોટા સત્પુરુષો હોય, સંતો, એમને પણ એવી જગ્યા વિશેષ ગમે, એ આમ આ બધું જંગલ, કોન્ક્રીટના જંગલોમાંથી, આ દેશોમાં તો છે ગ્રીનરી પણ દેશોમાં તો હવે આ ઓછું થઈ ગયું, પણ આવી જે જગ્યા હોય ત્યાં રહીને ભગવાનનું ભજન, આરાધન, ધ્યાન એ ભગવાનના ભક્તો એવી રીતે એનો ઉપયોગ કરે, બીજા હોય એને ખાલી એમ ફરવા ખાતર ઉપયોગ કરે, પણ મહારાજને એવી જગ્યા વિશેષ ગમતી, એ જોઈને મહારાજને આનંદ થતો। મહારાજ પણ એ જગ્યા જોઈને ખૂબ રાજી થયા। તેમાં જાત જાતના પશુઓ અને પંખીઓ રહેતા, તે પોતપોતાની જાતિના શબ્દો બોલતા હતા। દરેક પંખીઓ પોતપોતાના કલરવો કિલકિલાટ કરતા એ જોઈને મહારાજને બધું સ્થાન ગમતું। શ્રીહરિએ નદીમાં ઉતારો કર્યો અને તે સમયે પાર્ષદોએ બંદૂકોના અવાજ કર્યા। ક્યાં ઉતારો કર્યો દાદા? શ્રીહરિએ નદીમાં ઉતારો કર્યો,
नदी में उतारो थाय, हाँ नदी ना कांठे उतारो करो। संस्कृत में एक कहेवाय गंगायाम घोष, गंगा में झूपड़ी छे एम, तो गंगा में एटले गंगा ना कांठे झूपड़ी छे, एवं पछी लक्षण लगावी पड़े। એમ અહીંયા મહારાજે નદીમાં ઉતારો કર્યો એટલે કાળુભાર નદીના કાંઠે મહારાજ બધા સાથે ઉતર્યા, અને પછી મહારાજની આજ્ઞા અને મહારાજની મરજી જોઈને બધા જે ભગવાનની સાથે બંદૂકધારી પાર્ષદો હતા એ બધાએ બંદૂકના બહાર કર્યા એક સાથે, એટલે બંદૂકના અવાજ થતા કરિયાણાના ગામધણી દરબાર ઓઢા ખાચર હતા અને તેમના બધા ભાઈઓ સારા સત્સંગી થયા હતા। તેમનો જે બધો પરિવાર હતો તેઓ પણ ઘણા સારા સત્સંગી હતા। શ્રીહરિ આવ્યા છે તેવી ખબર સાંભળીને સૌ હરખાઈને સન્મુખ આવ્યા। મહારાજના પાર્ષદોના બંદૂકના બહાર સાંભળ્યા અને ખબર પડી કે કોણ આવ્યું છે, તપાસ કરતાં ખબર પડી આ તો મહારાજ આવ્યા છે, મહારાજની સાથે પાર્ષદો છે, દરબારો છે, એ બધા એના અંતરમાં આનંદ આનંદ થયો। કરિયાણાના ગામધણી દરબાર ઓઢા ખાચર અને એમના બધા ભાઈઓ સારા સત્સંગી થયા હતા એવું અહીંયા લખે છે। આમ તો કરિયાણાના સત્સંગ આપણે બધા જાણીએ છીએ, કરિયાણાનો સત્સંગ મીણબાઈને કારણે વખણાય। મીણબાઈ પૂર્વના મુક્ત હતા અને આમ તો કરિયાણાના દેહા ખાચર ત્યાંના રાજા મુખ્ય એ હતા। આજે અહીંયા કીધું ને ઓઢા ખાચર, એ એમના મોટા દીકરા હતા, પણ દેહા ખાચર મૂળ કરિયાણાના રાજા હતા ને આમ એમનું મૂળ ભડલી ગામ કહેવાય, અને ભડલી પરગણાની નીચે 84 ગામો આવે, અને દેહા ખાચરને એ 6 ભાઈઓ હતા, પણ એમાં 3 ભાઈઓ દેહા ખાચર પોતે, ભાણ ખાચર અને ઉનડ ખાચર, એ ત્રણેયને કોઈ સંતાન નહોતું। આમ તો તમે નામ સાંભળ્યું ભડલીવાળા ભાણ ખાચર, એ જ આ ભડલી ગામ, અને એ જ આ દેહા ખાચરના સગા ભાઈ થતા, અને ભાણ ખાચર આમ બીજું બધું કદાચ કરતા હશે પણ તોય પોતે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા। એટલે તો મહારાજે એકવાર એને દર્શન આપવા માટે નક્કી, એ દર્શને ભગવાન ના આવેલા, ભગવાને ઓઢી લીધું માથે, પણ મહારાજે જાણ્યું કે ઓહો આ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળે છે, એટલે મહારાજ અમે એકવાર ખોલીને પાછું જોયું એની સામે, પછી પાછું મહારાજ ઉઠી ગયા। પણ કોઈ પૂછ્યું કેમ મહારાજ, ત્યાં મહારાજ એવી રીતે વાત પછી કરી કે એમણે બ્રહ્મચર્ય પાળે છે એટલે મહારાજને થયું અમારે એને દર્શન દેવા છે। એટલે ભડલીના એ ભાણ ખાચર હતા, એ 6 ભાઈઓ હતા દેહા ખાચરને બધાય થઈને, એટલે 84 ગામ ભડલી નીચેના પરગણામાં આવતા, પછી બધા 6 ભાઈઓ જુદા પડ્યા એટલે બધાને ગામો વેચેલા, એમાં દેહા ખાચર પાસે 12 ગામોના એ રાજા થયેલા, એમાં પછી અમરેલી જિલ્લાનું આ કરિયાણા ગામ છે ત્યાં એમણે વસવાટ કરવાનું નક્કી કરેલું। એમની સાથે એમના મોટા ભાઈ હતા ઉનડ ખાચર, એ પણ એમની સાથે ત્યાં જ વસેલા, પણ ઉનડ ખાચર એમના જ લગ્ન મીણબાઈ સાથે, એ જમાનામાં તો બાળ વિવાહ થતા, 10-11 વર્ષની ઉંમર હતી ઉનડ ખાચરની ત્યારે નક્કી થયેલું, મીણબાઈની ઉંમર ત્યારે હજી 9-10 વર્ષની, એ વખતે લગ્ન એનું સંબંધ થઈ ગયેલા, પણ જ્યારે મોટી ઉંમર થતાં જેમ સમજણા થયા મીણબાઈ, મીણબાઈ તો મુક્ત હતા, એને તો આ લોકમાં સંસારમાં કોઈ જગ્યાએ રહેવાની રુચિ જ નહોતી, એને તો આજીવન ભગવાનનું ભજન કરીને બ્રહ્મચર્ય પાળીને ભગવાનનું ભજન આરાધન જ કરવું હતું, અને મહારાજનું કરવું કે ઉનડ ખાચર જે દેહા ખાચરના ભાઈ હતા એ મોટી ઉંમર એટલે કે 21 વર્ષની ઉંમર થતાં જ એમને કોઈ દીર્ઘ રોગ આવ્યો ને એમનો અંતકાળ આવ્યો, અને મીણબાઈનો જે સંકલ્પ હતો પછી તો મીણબાઈ તે સાસરિયામાં જ આવીને આ જીવન, કારણ કે બધા જાણતા હતા કે આ કોઈ સામાન્ય નથી, મુક્ત છે, ભગવાનના ભજન કરે એવા છે, એટલે એને પણ એની રીતની સાનુકૂળતા કરી આપેલી ને આજીવન ભગવાનનું ભજન કરતા। એમાં દેહા ખાચર જે હતા એના મોટા ભાઈ ઉનડ ખાચર એ પછી ધામમાં જતા રહ્યા 20-21 વર્ષને, અને મીણબાઈ એમને ત્યાં આવીને ત્યાં જ રહીને ભજન કરતા, એટલે મીણબાઈના દિયર થતા દેહા ખાચર, અને દેહા ખાચરને 5 પુત્રો હતા, 5 પુત્રો, એમાં ઓઢા ખાચર બીજા એમના પુત્રો હતા ઉનડ ખાચર, એનો ભાઈ ઉનડ ખાચર હતા પણ એના પુત્રનું નામ એ ઉનડ ખાચર હતું, બીજા એના જે પુત્ર થયેલા એનું નામ, લુણો ખાચર, રાણો ખાચર ને ભોજા ખાચર, આમ એના એ 5 પુત્રો હતા, પણ
એ બધાને સત્સંગ થયો એનું કારણ એ લખ્યું ને કે કાર્યાણી ગામના ગામધણી દરબાર ઓઢા ખાચર એટલે દેહા ખાચરના મોટા પુત્ર અને તેમના બધા ભાઈઓ સારા સત્સંગી થયા હતા. પહેલાં તો સત્સંગ હતો નહીં, પણ મીણબાઈની એવી સ્થિતિ હતી કે મહારાજ 11 વર્ષે ઘર છોડીને નીકળ્યા ત્યારથી મહારાજ જે જે ચરિત્રો કરતા, જ્યાં જ્યાં વિચરણ કરતા, એ બધું મીણબાઈ અહીંયા ઘરે બેઠા થકા દર્શન કરતા, એવી એમની સ્થિતિ હતી. અને ક્યારેક અવારનવાર બધા એને જાણતા, પણ આને એકદમ ત્યાગ વૈરાગ્યમય એનું જીવન, ભગવાનના ભજન પરાયણ એનું જીવન, એટલે ક્યારેક એ વાતો પણ કરતા કે અત્યારે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ્યા છે અને આ સ્થાનમાં આવી લીલા કરે છે અને એક દિવસ અહીંયા આપણે ગામમાં પણ પધારશે. આવી રીતે વાતો કરતા એ બધાને થતું કે શું વાતો કરતા હશે ને શું હશે. પણ એકવાર મહારાજ, સૌથી પહેલાં મહારાજ કરિયાણા વિક્રમ સંવત 1860ની સાલમાં આવેલા, મીણબાઈની ભક્તિને વશ થઈને જ મહારાજ પધારેલા. અને ગામમાં કરિયાણા ગામની ભાગોળમાં પંચપીરની જગ્યા છે, ત્યાં મહારાજ ઉતરેલા. અને મીણબાઈને તો ખ્યાલ આવી ગયો, એ તો જાણતા હતા મહારાજની લીલાઓને કે મહારાજ અત્યારે ક્યાં છે, અને ખ્યાલ આવ્યો કે મહારાજ તો આપણા ગામમાં પધાર્યા છે, અત્યારે પંચપીરની જગ્યામાં છે. એટલે એના દિયર જે દેહા ખાચર હતા એને વાત કરી કે તમે અત્યારે ને અત્યારે જાઓ, અત્યારે ભગવાન આપણા ગામમાં પંચપીરની જગ્યામાં આવ્યા છે અને આપણા ઘરે લઈ આવો, આપણા દરબારગઢમાં તેડી લાવો. મીણબાઈની વાત સાંભળીને દેહા ખાચર તરત જ્યાં મહારાજ ઉતર્યા હતા ત્યાં ગયા. મહારાજના દર્શન કરતા જ એને કંઈક દિવ્યતા અનુભવાણી. મહારાજને કીધું, મહારાજ મીણબાઈએ મને મોકલ્યા છે અને આપના એ અનન્ય ભક્ત છે, આપના દર્શનની ઈચ્છા રાખે છે, આપ અમારે દરબારગઢમાં પધારો. મહારાજ કે અમે એમને દર્શન આપવા માટે જ આવ્યા છીએ. અને મહારાજને લઈને દેહા ખાચર દરબારગઢમાં જે આવે છે અને પછી દરબારગઢમાંથી જ મહારાજ પ્રવેશ કરતા જ મહારાજ પોતાની મોજડી કાઢી નાખે છે. અને દરબારગઢમાં જ્યાં ચાલે છે ત્યારે તો પેલી રેત માટીના હોય એમાં ભગવાનના ચરણારવિંદની છાપો પડી, એટલે એમાં ઉર્ધ્વરેખા ને એ બધું એણે જોયું, અમુક ચિહ્નોના દર્શન કર્યા. એને થયું કે નક્કી આ મીણબાઈ જે કહેતા હતા કે ભગવાન છે એ વાત સાચી છે, મહારાજના ચરણમાં એણે દર્શન કર્યા ઉર્ધ્વરેખા ચિહ્નોના, એને નક્કી થયું કે આ ભગવાન છે. ત્યાં સુધી દેહા ખાચર વગેરેમાં કેટલો બધો સત્સંગ નહોતો, પણ પછી મહારાજનો પ્રતાપે કરીને, મહારાજના સમાગમે કરીને, સંતોના સમાગમે કરીને પછી દેહા ખાચરની અંદર આખા પરિવારની અંદર ખૂબ સારો એવો સત્સંગ થયો અને બધાએ ભગવાનના ભક્તો થયા. અને મીણબા તો એવા સ્થિતિવાળા હતા જ, મીણબાએ પણ એવી અવારનવાર વાતો કરતા સત્સંગની મહારાજની, એટલે આખા પરિવારને અંદર સત્સંગ વિસ્તારને પામ્યો. અને અહીંયા લખ્યું છે કે બધાએ જે એના પરિવાર એના ભાઈઓ જે હતા ઓઢા ખાચર, એના ભાઈઓ એ બધા તો સત્સંગી થયા, જે 5 ભાઈઓ હતા એ, પણ પરિવારમાં પણ બધાને સત્સંગ થયો. તેમના જે બધો પરિવાર હતો તે પણ ઘણા સારા સત્સંગી હતા. શ્રીહરી આવ્યા છે તેવી ખબર સાંભળીને સૌ હરખાઈને સન્મુખ આવ્યા. હવે મહારાજે પેલા બંદૂકના બહાર કરાવ્યા અને ખબર પડી કે ભગવાન પધાર્યા છે, એટલે તો ગામના બધાએ લોકો, ઓઢા ખાચર એમના ભાઈઓ એમના પરિવારના બધાએ સન્મુખ ભગવાનનું સ્વાગત સન્માન કરવા માટે આવ્યા. તે સિવાયના પણ જે હરિભક્તો હતા તે બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. ગામમાં જે જે સત્સંગીઓ હતા, જેને પણ ભગવાન પ્રત્યે ભાવ હતો, એ બધાએ ભગવાનને સન્મુખ આવ્યા. સૌએ હાથમાં ફૂલહાર અને શ્રીફળ લીધા હતા. બધા આવીને શ્રીહરિને પગે પડ્યા. દર્શન થવાથી સૌના મનમાં ઘણો જ હરખ ભરાયો. શ્રીફળ ભેટ મૂકીને ફૂલહાર પહેરાવ્યા ત્યારે શ્રીહરિએ તે સૌને ઘણા હેત ભર્યા વચનોથી બોલાવ્યા. બધાના અંતરમાં મહારાજના દર્શન કરવાનો ભાવ હતો, ઉત્સાહ હતો, ઉમંગ હતો. અને મહારાજને મળવા માટે, દર્શન માટે બધાએ ગયા છે, પણ કોઈ ખાલી હાથે ગયું નથી. હાથમાં શ્રીફળ લઈને ગયા છે, ફૂલના હાર લઈને ગયા છે, કોઈ ભેટ ભગવાનને અર્પણ કરી છે. અને આવીને મહારાજના જ્યાં દર્શન કર્યા ત્યારે મહારાજે પણ બધાને ઘણા હેત ભર્યા વચનોથી બધાને બોલાવ્યા કે ઓહો આવો ભક્તો, આવો તમને દર્શન આપવા, તમારા ભાવને વશ થઈને તો આજે અમે અહીંયા તમારે ગામે સામે ચાલીને પધાર્યા છીએ. પછી બધાએ જ્યારે દરબારો ગામ લોકો બધા આવ્યા ત્યારે મહારાજે પણ કાળુભાર નદી વન પર્વત આવું સરસ વાતાવરણ જોયું, એટલે મહારાજે વિચાર્યું કે અત્યારે પહેલાં અહીંયા નદીમાં સ્નાન જ કરી લઈએ. કાળુભાર નદીમાં જ્યારે શ્રીહરિ નાહ્યા ત્યારે દરબારો પાર્ષદો
અને અન્ય હરિભક્તો પણ પ્રેમથી મહારાજની સાથે ત્યાં સ્નાન ક્રીડા કરી. મહારાજને પહેલાં તો ભાવથી ભગવાનને સ્નાન કરાવ્યું, મહારાજે બધાએ દરબારો સંતોને પણ પરસ્પર સ્નાન ક્રીડાઓ કરાવી, બધાએ મહારાજની સાથે પ્રેમથી કીર્તનો ગાતા ગાતા નાહ્યા છે નદીમાં. તે વખતે બરાબર સ્નાન ક્રીડા વગેરે કરે છે ઘણીવાર સુધી, એવામાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો રથમાં બેસીને જ્યાં શ્રીહરી નાહતા હતા ત્યાં આવ્યા. એ સદગુરુ સંતોને માટે પણ ત્યાંથી જીવા ખાચર, એબલ ખાચર વગેરે રથની વ્યવસ્થા કરી હતી, એટલે સંતો માટે પણ રથ કરીને સંતોને મોકલેલા. એટલે આમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો રથમાં બેસીને ત્યાં પહોંચી ગયા, જ્યાં સ્નાન ક્રીડા થઈ ત્યાં સુધીમાં. પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામી વગેરે ગાયક સંતો તથા મુકુંદાનંદ વર્ણી અને જયાનંદ વર્ણી વગેરે સૌ પણ જ્યાં શ્રીહરિ હતા ત્યાં આવ્યા. થોડી વારમાં બધાએ સંતોને પણ મહારાજે, કારણ કે આ તો બધા ઘોડેસવારો હતા, દરબાર મહારાજની સાથે તો તરત પહોંચી ગયેલા, પણ મુક્તાનંદ સ્વામી વગેરે સંતો, મુકુંદાનંદ વર્ણી કહેતા મૂળજી બ્રહ્મચારી વગેરે પાછળથી મહારાજ સુધી પહોંચ્યા છે. પછી એ બધા સંતોએ પણ મહારાજની સાથે ત્યાં ઉમંગભેર સ્નાન કર્યું. સ્નાન ક્રીડા સંતો ભક્તો સાથે મહારાજે કરી છે. શ્રીહરિએ જ્યારે નાહી રહ્યા ત્યારે શરીર કોરું કરીને એક પીતાંબર પહેર્યું તથા બીજું પીતાંબર ઓઢ્યું અને પોતાનો નિત્ય પૂજાનો વિધિ કર્યો. મહારાજ જ્યારે સ્નાન કરી રહ્યા ત્યારે મહારાજને શરીર, મહારાજને કોરું કરવા માટે બ્રહ્મચારીજીએ મહારાજને વસ્ત્ર અર્પણ કર્યું. મહારાજે શરીર કોરું કરીને એક પીતાંબર પહેર્યું છે, નીચે એક પીતાંબર મહારાજે ઓઢ્યું છે. કારણ કે આ ગરમીના દિવસો છે, વૈશાખ મહિનો છે, એટલે ગરમીની અંદર હલહળકા વસ્ત્રો મહારાજે પહેર્યા છે. અને પછી મહારાજે પોતાનો નિત્ય પૂજાનો વિધિ કર્યો. ભગવાન છે, પોતે તો સર્વ કોઈના ભગવાનનાય ભગવાન છે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એને કોઈનું આરાધન ન હોઈ શકે, પણ તેમ છતાંય ભગવાન છે. જ્યારે આ લોકમાં હોય છે ત્યારે ભગવાન પણ નિત્ય એક પોતાના આશ્રિતજનોને, પાછળના જીવાત્માઓને શિક્ષાને અર્થે ભગવાન પણ એક ભક્ત તરીકેનું પણ ભગવાન પાત્ર દર્શાવે છે. ભગવાન પોતે ગુરુ તરીકેનું પાત્ર ભજવે છે. ભગવાન પોતે ભગવાનપણાનું પાત્ર ભજવે છે. ભગવાન બધી રીતે વર્તે છે. ઘણીવાર કોઈ શંકા પણ કરે કે ભગવાને શિક્ષાપત્રીમાં સૌથી પહેલાં એમ કીધું, હું તો મારા હૃદયને વિશે રાધાજી સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરું છું, તો ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હતા. તો ભગવાન રામચંદ્રજી પણ આ પૃથ્વી પર આવ્યા, તો એમણે પણ જ્યારે રામેશ્વરમમાં નીચે આવ્યા, લંકાને પાર કરવા માટે સમુદ્ર પાર કરવો હતો, તો સૌથી પહેલાં ત્યાં શિવજીની સ્થાપના કરી, એમનું પૂજન અર્ચન વંદન વગેરે કર્યું. તો શિવજી તો એવું કહેવાય છે કે શિવજી તો વૈષ્ણવાનામ યથાશંભુ, કહેતા જે ભગવાનના શ્રેષ્ઠ ભક્તો છે એમાં તો શિવજીનું નામ મોખરે છે. તો રામ ભગવાન તો ભગવાન કહેવાય છે, તેણે તો શિવજીનું પૂજન આરાધન કર્યું, તો શું એ ભગવાન નહીં? પણ એ તો ભગવાન જ છે. પણ ભગવાન આ લોકમાં આવે છે ત્યારે ભગવાન એક ભક્ત તરીકેનું પણ પાત્ર ભગવાન ભજવે છે ને આપણને શિક્ષા આપે છે. કહેવાનું મતલબ કે આપણને ક્યારેક ભગવાનની પૂજામાં જો મહારાજ નિત્ય દંડવત કરતા, એ પણ આપણને વચનામૃતથી સિદ્ધ થાય. કારણ કે મહારાજે એક દિવસ અધિક દંડવત એક કર્યો તો તરત શુકાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ આજે એક દંડવત અધિક કેમ કર્યો? તો મહારાજે કીધું, મહારાજ કીધું કે ભગવાનના ભક્તોનો મન કર્મ વચને કંઈ દ્રોહ થયો હોય તો એના માફીને માટે, ભગવાનને માફી માગવા માટે મેં એક દંડવત અધિક કર્યો. અને મહારાજે પછી આજ્ઞા કરી કે બધા એક દંડવત નિત્ય કરતા હોય એનાથી એક વિશેષ કરીને ભગવાનને પ્રાર્થના કરવી. તો એનો મતલબ કે મહારાજ પણ નિત્ય દંડવત પણ કરતા, નિત્ય પૂજાવિધિ પણ મહારાજ કરતા. પોતાનું હાવ એમ ખાલી એમનામ જ નાહી ધોઈને કપડાં પહેરીને સીધો નાસ્તો તો ભગવાન છે તો એ નહોતા કરતા. તો આપણે તો ભક્ત છીએ, આપણે તો ભગવાન પાસેથી આપણું કલ્યાણ રૂપી સ્વાર્થ સિદ્ધ કરવાનો છે. તો મહારાજની જે આજ્ઞા છે, મહારાજની જે રૂચિ છે, એ પ્રમાણે મારે ને તમારે તો કરવું જ રહ્યું. ગમે એટલો સમય આપણને ઘણીવાર જીવને કેવું હોય કે નોકરી ધંધા બિઝનેસ કે સ્ટોરને માટે ગમે એટલું વહેલું ઉઠવું પડે તો ઉઠી જઈએ, પણ ભગવાનની પૂજા કરવાની થાય તો એમ થાય કે ટાઈમ નથી, સવારમાં બહુ કામ હોય, સવારમાં વહેલું ઉઠવું પડે,
પણ સાંજે પાછું મોડું થાય તો એની ચિંતા ના હોય, આપણે કંઈક બીજું કામ માટે ગમે એટલું કરી શકીએ. પણ જેને કરવું છે એને ગમે ત્યાંથી પણ ટાઈમ મળી જાય છે, અને જેને આળસ છે, જેને નથી કરવું, જેને એમાં કોઈ ઇમ્પોર્ટન્સ સમજાતું નથી, તો એને કરતાં ભગવાન થઈને ભગવાન પોતે પણ પોતાની નિત્ય પૂજાની વિધિ ભગવાન કરે છે. એ વખતે વર્ણી ત્યાં બરફી અને પેંડાનું ટીમણ લાવ્યા મૂળજી બ્રહ્મચારી, બરફી અને પેંડા લઈને આવેલા ટીમણમાં સાથે. લાલજીને તેનું નૈવેદ્ય ધરાવ્યું. લો, લાલજી ઠાકોરજી મહારાજને પહેલાં થાળ કર્યો, અને મહારાજ પોતે પણ ભગવાનની રુચિ હતી એટલે સંતો એ કરતા, અને ભગવાન પોતે પણ વનવિચરણમાં હતા તોય ભગવાને બધું છોડ્યું હતું, એક ખાલી કોપીન અને એક ઉપર એક ખાલી એક મેખલા હતી, બીજું કાંઈ હતું ને આખું ખુલ્લું શરીર, તોય ભગવાન શાલિગ્રામજીને નિત્ય જોડે રાખતા, અને શાલિગ્રામજીનો અભિષેક અને જે કંઈ ભગવાનને જંગલમાં ફળ ફ્રૂટ મળે તો પહેલાં થાળ કરીને પછી ભગવાન જમતા, ત્યાં તો કોઈ એકલા જ હતા તોય ભગવાન આવું કરતા. મહારાજને ઘણી ચાર ચાર દિવસના ઉપવાસ થયા છે ત્યારે એકવાર મહારાજ શાલિગ્રામજીનો અભિષેક કરે તો બધું પાણી ચૂસાઈ જાય, ત્યારે મહારાજને પણ આંખમાંથી આંસુ આવી ગયા, પોતાની ભૂખનું નહીં કે ભગવાનને આટલા દિવસથી જળ કે ફ્રૂટ કે કંઈ મળ્યું નથી. પછી ભગવાનને જે કંઈ મળતું એ પહેલાં ધરાવતા ને પછી ભગવાન જમતા. આપણને ઘણીવાર આમ જોઈએ તો આમ કદાચ થાળ બીજું ધરાવતા હશું, આપણા ભગવાનના ભક્તો તો ધરાવતા જ હોય, પણ તોય અમુક વસ્તુમાં આપણે પાણીનો બોટલ હોય તો સીધો તોડીને સીધો જ ચાલુ કરી દઈએ, એમાં આપણે વિચારીએ કે આમાં શું ધરાવવાનું એમ. પણ ભગવાનને ધર્યા વિના, ભગવાનનું પ્રસાદીનું કર્યા વિના આપણા માટે સીધો કોઈ વસ્તુનો ઉપયોગ કરાય નહીં, એની આપણે ખાસ તકેદારી રાખવી ઘટે. અને ભગવાનના ભક્તના ઘરે તો નિત્ય બે ટાઈમ કે જેટલી ટાઈમ આપણે જમાડીએ પહેલાં ભગવાનને થાળ, ત્રણ ટાઈમ સવારે નાસ્તો, બપોરે, સાંજે. બપોર કોઈ જ ઘરે નથી ને આપણે નથી કરતા જમતા તો વાંધો નથી, પણ ભગવાનને થાળ કરીને જ પછી જમવું ઘટે. મૂળજી બ્રહ્મચારી બરફીને પેંડાનું ટીમણ લાવેલા, એ પહેલાં લાલજીને નૈવેદ્ય ધરાવ્યું અને પછી શ્રીહરિને ભાવથી જમાડ્યા. જે સાથે લાવ્યા હતા તે ટીમણ સંતો, દરબારો અને પાર્ષદોને કરાવ્યું. બધા ટીમણ કરીને જ્યારે તૈયાર થઈ ગયા ત્યારે કરિયાણાના દરબાર જે વિવિધ પ્રકારના વાજિંત્ર, ઢોલ, ત્રાસા અને શરણાઈ વગેરે લાવ્યા હતા તે વાગવા લાગ્યા, અને સૌની સાથે ધર્મકુમાર શ્રીહરિ ગામમાં જવા માટે ચાલતા થયા. આટલું તો બધું મહારાજે નદીનો કિનારો જોયો, કાળુભાર નદી જોઈ, વન પર્વત જોયા, ઝાડવા જોયા, એટલે મહારાજ ત્યાં જ મહારાજને આનંદ થયો. અને એ કાળુભાર નદીના તો અનેક પ્રસંગો છે, ત્યાં મહારાજ અનેક વાર સ્નાન કર્યું છે. કાળુભાર નદીના કાંઠે આ જે પર્વત કીધું ડુંગર, ત્યાં જે પથરાઓ છે આજે પણ ઝાલરીઓ પથ્થર કહેવાય છે, કાળુ મકવાણા વગેરેની સાથે મહારાજ ત્યાં નીકળેલા. અને મહારાજના સંધ્યા સમયે મહારાજે પછી કીધું કે આ પથ્થર લઈને મહારાજ ક્યાંય અડાડો તો આમ વગાડો તો શું અવાજ આવે છે, તો પેલો આમ અડાડે તો ઝાલર જેવો અવાજ. કાળુ મકવાણાને આશ્ચર્ય થયું કે અહીંયા કેવી રીતે આવો અવાજ, બીજા પથ્થરને અડાડે તો પછી ના થાય ને, એક પથ્થર મોટો હતો એની સાથે અડાડે તો ઝાલર જેવો અવાજ, મહારાજ એવો અવાજ ત્યાં મૂકેલો. તો આજે પણ હજી તમે ત્યાં જાઓ કરિયાણાને પથ્થરને આમ અડાડો, પથ્થર તો એકદમ આમ ઝાલર કેવી વાગતી હોય એવું પથ્થરમાંથી એવો અવાજ આવે. અને એ જ જગ્યાએ મહારાજે એ કાળુભાર નદીના કાંઠે જે પર્વતો છે ત્યાં મહારાજે વાંસળી મહારાજે મુરલી વગાડેલી, અને જ્યારે ભક્તોની ઈચ્છા હતી કે ભગવાને કૃષ્ણ સ્વરૂપમાં કેવી કૃષ્ણ અવતારમાં કેવી મુરલી વગાડી હશે અને કેવા સુર રેલાવ્યા હશે, ત્યારે મહારાજે પોતે કૃષ્ણ રૂપે પણ દર્શન આપેલા અને મુરલી ત્યાં ભગવાને વગાડેલી. અને બ્રહ્માનંદ સ્વામીએ એ શબ્દોને સાંભળીને એવું કહેવાય છે કે આજુબાજુના જે જોધા ભરવાડ ત્યાંથી દૂર રહેતા હતા ગામમાં, બીજા ગામમાં, ત્યાં ઠેઠેનો અવાજ સંભળાયો, એની 200 ગાયો દોડતી દોડતી આવીને મહારાજ પાસે આવીને ઊભી રહી ગયેલી. આને થયું કે આ ગાયો કોઈ દિવસ જાઈને ગઈ ક્યાં, જોધો ભરવાડ પણ જોડે જોડે બાજુ આવ્યો ત્યારે મહારાજના દર્શન કરીને એને પણ ભગવાનમાં દિવ્યતાના અનુભવ થયો કે આ નક્કી ભગવાન છે, નહીંતર આવી રીતે ગાયો આટલી ગાયો એકસાથે એની પાસે આવે નહીં. અને જોધા ભરવાડને ત્યાંથી ભગવાનનો નિશ્ચય થયેલો, અને ભગવાને ત્યાં મોરલી વગાડેલી. બ્રહ્માનંદ સ્વામી જે પદ ગાયું છે ને, મા વાલે વજાડી છે વાંસળી રે, માવે વજાડી છે
मोरली रे कालिंद्री ने तीर। ए पछी स्वामी त्यां ए सांभळीन पद लखेलु, ए ज्या जग्या ज्या आ वन पर्वत ने नदी काळु मकवाणा ने त्यां ज्यारे महाराज पधारेला त्यारे काळु मकवाणाना घरमां पेला फळाओ जोयेला, जे पेलाना जमानामां पूर्वजोना फणाओ करीने राखे ने कोई पत्थरना के कोई एवा। महाराज कीधुं आ बधा कोण छे? महाराज के आ तो बधा अमारा पूर्वजो छे। महाराज के काले आपणे काळुभार नदीमां स्नान करवा जईशुं, आ बधानी गांसडी वाळीने जोड़े लई लेजो। अने महाराजे बीजे दिवसे संतो भक्तो साथे धून भजन करता करता काळुभार नदीमां स्नान करवा गया, त्यारे काळु मकवाणाए पण महाराजनी आज्ञा थईली, ए तो पोते भगवानना भक्त हता એટલે મહારાજના વચનમાં વિશ્વાસ, નહીંતર માણસની પરંપરાની માન્યતા હોય છોડવી અઘરી પડી જાય, પણ ભગવાને કીધું એટલે તરત એક ગાંસડીમાં વાળીને બધા ફણાઓ લઈ આવ્યા અને લઈને મહારાજે તો ઘણીવાર સંતો ભક્તો સાથે સ્નાન વિધિ કરીને પછી મહારાજે કાળુ મકવાણાને યાદ કર્યું, પહેલાં તમારા પૂર્વજો ક્યાં ગયા? અરે મહારાજ આ રહ્યા ગાંસડીમાં, મહારાજ કે લેતા હોય એક એકને। પછી મહારાજ કીધું આ ઊભા પ્રવાહની અંદર તમે એકવાર આમ ચાલો। પછી મહારાજ કીધું એક એકને લઈને આવો અને એક એકને આમાં પધરાવો, એક એક પૂર્વજને લઈને આવે અને એમાં પધરાવે ભગવાનનું નામ લઈને યાદ કરીને, ત્યાં એ પૂર્વજ સાક્ષાત આમ પ્રગટ થાય અને બે હાથ જોડીને કાળુ મકવાણાની સ્તુતિ કરે, કરે અમારા આહો ભાગ્ય છે કે અમારા કુળમાં આવો ભગત થયો અને અમને ભગવાનના યોગે કરીને આજે અમારો મોક્ષ થયો, બધા દિવ્ય ચતુર્ભુજ દેહધારીનું વિમાનમાં શ્વેતદ્વીપમાં પહોંચી ગયા। એટલે એક ભગવાનના યોગે કરીને મહારાજે કાળુભાર નદીમાં એ પણ લીલા કરેલી છે। એટલે આ જગ્યાએથી પછી મહારાજે જ્યારે સ્નાન વિધિ વગેરે કર્યું ત્યાર પછી જે ગામધણી ઓઢા ખાચર અને બધાએ જે કંઈ સ્વાગત સામૈયાનો સામાન લઈને આવેલા, એ વાજિંત્રો ઢોલ ત્રાંસા શરણાઈ વગેરે જે લાવ્યા હતા એ વગાડતા વગાડતા ધૂન ભજન કીર્તન કરતા કરતા મહારાજને હવે ગામ તરફ લઈ જાય છે। નદીથી ઉત્તર તરફ કરિયાણા ગામનો દરવાજો હતો, પૂરવાસી બધા ઊભા રહીને રાહ જોતા હતા। જે કરિયાણાના નગરવાસીઓ હતા એ પણ મહારાજના આગમનની રાહ જોઈને બધા સ્વાગત સન્માનની તૈયારી કરીને બજારોમાં ઊભા હતા। સૌના હાથમાં ફુલાર હતા, તે પરમ સ્નેહથી શ્રીહરિને સૌ પહેરાવતા હતા। શ્રીહરિ અનુપમ અશ્વ ઉપર બેઠા હતા, જેમ કોઈ મહારાજાધિરાજ હોય તેવી મૂર્તિ શોભી રહી હતી। મહારાજની મનોહર મૂર્તિ કેવી શોભતી હતી અશ્વ ઉપર, તો જાણે કોઈ મોટા મહારાજાધિરાજની મૂર્તિ શોભતી હોય એવા ભગવાન પણ શોભી રહ્યા હતા। મહારાજની એવી મનોહર મૂર્તિ હતી, મસ્તક ઉપર અમૂલ્ય છત્ર ધારણ કર્યું હતું અને તેના ઉપર અનુપમ સોનાનો કળશ શોભતો હતો। મહારાજની ઉપર છત્ર ધારેલું હતું, એની ઉપર સરસ મજાનો સોનાનો કળશવાળું છત્ર હતું। ઉનડ ખાચર અને રાણા ખાચર બંને ભાઈ ઘણા હેતથી શ્રીહરિને ચામર કરી રહ્યા હતા। આ ઓઢા ખાચરના બંને ભાઈઓ હતા, જે પાંચ ભાઈઓ હતા ને એમાં એલા બે ભાઈ ઉનડ ખાચર અને રાણા ખાચર બંને મહારાજને ચામર ઢોળતા હતા બંને બાજુ, અને પાછળ ઓઢા ખાચર હાથમાં મહારાજને ઉપર છત્ર, આ જે સોનાના ઈંડાવાળું છત્ર હતું એ પોતે ગામધણી ઓઢા ખાચર પોતે મહારાજની ઉપર છત્ર ઢોળતા હતા। આવી રીતે જ્યારે ગામના રાજા જ આવી રીતે મહારાજની સેવામાં હોય ત્યારે નગરજનોને તો ભગવાન પ્રત્યે ભાવ થાય જ, કે ગામના રાજા જેને આટલા ભાવથી માનથી પૂજે છે તો એ ભગવાન તો અતિ મોટા છે। અને સૌએ શ્રીહરિનું અદ્ભુત સન્માન સામયું કર્યું, શ્રીફળોનું તોરણ બનાવીને ઊંચે દરવાજામાં બાંધ્યું હતું। ગામનો જે મેઇન એન્ટ્રન્સનો દરવાજો હતો ત્યાં ઉપર સરસ મજાના શ્રીફળોના તોરણ બાંધ્યા હતા મહારાજના સ્વાગતમાં। શ્રીહરિએ જ્યારે પૂરમાં પ્રવેશ કર્યો ત્યારે અદ્ભુત વેશમાં મૂર્તિ ઘણી શોભતી હતી। શ્રીહરિ આવ્યા તે વખતે બધી બજારોને શણગારી દીધી, મકાનોના અને દુકાનોના દ્વારને પણ પ્રેમથી સુંદર રીતે શણગારી દીધા હતા। જ્યારે કોઈ અતિ ઘરમાં આમ માંગલિક પ્રસંગ હોય ત્યારે ઘર શણગારે, પણ આ તો મહારાજ જ્યારે પધારે છે ત્યારે આખું નગર શણગારી દીધું છે। ઘરો ઘર બજારો શણ બજારો બધાના ઘરો, અહીંયા લખ્યું છે મકાનોના અને દુકાનોના દ્વારને પણ પ્રેમથી સુંદર રીતે શણગારી દીધા હતા। પ્રેમથી કહો, આજે તો મહારાજ ભગવાન પધારે છે, મહારાજના સ્વાગત સન્માનમાં મહારાજની વધામણીમાં આ તો આપણા માટે આનંદનો ઉત્સાહનો ઉમંગનો દિવસ છે એમ જાણીને બધાએ પ્રેમથી પોતાના
ઘરના દ્વારોને દુકાનોના દ્વારોને પ્રેમથી સરસ મજાના સુંદર રીતે શણગારી દીધા હતા. દરેક દરવાજે મોતીના તોરણ બંધાવી દીધા હતા અને પૂરની સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને શ્રી હરિને વધાવતી હતી. બધાએ પૂરની સ્ત્રીઓ એ પણ મહારાજને હાથમાં થાળ લઈ લઈને મોતીઓથી ભગવાનનું વધામણાઓ કરતી હતી. બજાર વન નહી માત દર્શ કરત સો આઈ કર, બજાર જન નહી માત દર્શ કરત સો આઈ કર, આનંદ ઉરન સમાત ધન્ય ધન્ય પુર કે ભાગ્ય કહત, ધન્ય ધન્ય પુર કે ભાગ્ય કહ. આજે બધાએ નગરજનો અત્યંત આનંદથી ભગવાનને વધામણા કરી રહ્યા છે. કોઈ ભગવાનને ફૂલના હાર પહેરાવે છે, કોઈ મહારાજને પુષ્પના હાર પહેરાવે છે, તો કોઈ મોતીઓથી સ્ત્રીઓ ભગવાનને વધાવે છે. દર્શન કરવા માટે બજારમાં એટલા બધા માણસો આવ્યા હતા કે ક્યાંય જગ્યા રહી ન હતી, ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. સૌના હૃદયમાં આનંદ સમાતો ન હતો એટલે ગામના ધન્ય ભાગ્ય છે એમ બધા બોલતા હતા. ગામના ધન્ય ભાગ્ય એટલે ગામના નગરવાસીઓના બધાને આજે ધન્ય ભાગ્ય છે કે આજે સ્વયં અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને સુખ દેવાને માટે, દર્શન આપવાને માટે આપણને પોતાના ગણીને આપણા ગામમાં પધાર્યા છે, માટે આજે નગરજનોના તમામના ધન્ય ભાગ્ય છે. ગામધણીએ દરબારગઢમાં શ્રીહરિને પધરાવ્યા, જે ભવનોને સુંદર રીતે શણગાર્યા હતા તે સુંદર ભવનમાં શ્રીહરિને ઉતારો કરાવ્યો. વાજતે ગાજતે આવી રીતે મહારાજનું સ્વાગત સામયું કરતાં કરતાં, ધૂન ભજન કરતાં કરતાં, મહારાજને નગરવાસીઓને દર્શન આપતા આપતા મહારાજના જ્યાં ઉતારા હતા એ સુંદર ભવનમાં મહારાજનો ઉતારો કરાવ્યો. શ્રીહરિ અશ્વ ઉપરથી નીચે ઉતર્યા, ઓસરીમાં જ્યાં પલંગ બિછાવ્યો હતો તેના ઉપર આવીને બેઠા. આગળના ભાગમાં ભક્તોની સભા બેઠી. વીરણાના પંખાને ભીંજવીને બે પાર્ષદ શ્રીહરિના ઉપર પવન નાખવા લાગ્યા. ભવનની આગળ જે ચોક હતો તેમાં પાણી છંટાવી દીધું હતું. મહારાજ પધાર્યા અશ્વ ઉપરથી, મહારાજ નીચે ઉતર્યા. ઓસરીમાં જ્યાં સરસ મજાનો દરબારગઢની ઓસરી હતી ત્યાં સરસ મજાના ભરતવાળા ઓશિકા પલંગ બિછાવીને મહારાજને એના ઉપર બિરાજમાન કર્યા. આગળના ભાગમાં બધા એ સંતો ભક્તો યથાયોગ્ય સ્થાનમાં બેસી ગયા અને સભા થઈ. સભાની અંદર મહારાજની આજુબાજુમાં બે પાર્ષદો, કારણ કે ગરમીના દિવસો છે એટલે મહારાજ નદીમાં સ્નાન કરીને અહીંયા આવ્યા છે, હવે વીરણના પંખાથી ભીંજવીને બે પાર્ષદો શ્રી ઉપર પવન નાખતા હતા. વીરણાના પંખા જે આવે એને પલાળી અને પવન નાખે એટલે ઠંડો પવન એમાંથી એર આમ નીકળે એટલે ઠંડી નીકળે, એટલે એ રીતે મહારાજને ઠંડો પવન આવે એ રીતે ત્યાં સેવા કરે છે. અને મહારાજ સભા ભરીને બેઠા છે અને મહારાજેના સત્સંગે કરીને એ બધાએ જે સત્સંગીઓ થયેલા એ બધાને મહારાજની નિષ્ઠા એવી દ્રઢ થયેલી કે દેહાખાચર આમ તો પેલા સત્સંગમાં હતા ને પછી જ્યારે મહારાજને યોગ્ય કરીને એનો સત્સંગ કેવો દ્રઢ થયેલો, તો એવી વાત છે સત્સંગમાં કે જ્યારે એ કન્હીરામ કરીને બાવાજી હતા, બાવો હતો એ, પછી આમ બધા ગામડાઓમાં ફરતા ફરતા કરિયાણામાં એકવાર આવેલો, એને થયું કે જો ગામના બધા લોકોને વશ કરવા હોય તો ગામના જે ગામધણી છે દેહા ખાચર એ જો આપણા આશ્રિત થાય તો બધાય થાય. એટલે એણે સામે ચાલીને દેહા ખાચરના દરબારગઢમાં આવ્યા અને કીધું કે મારે થોડી વાત કરીને, પછી કીધું કે લો તમે કંઠી પહેરો, મારે તમને કંઠી પહેરાવવી છે. બધી વાતચીત કરીને જ્યારે આવી વાત કરી ત્યારે દેહા ખાચરે પોતાનો પગ લાંબો કર્યો. કંઠી પહેરવા માટે તો ગળું આમ નીચું કરવાનું હોય, પણ દેહા ખાચરે પગ લાંબો કર્યો એટલે પહેલાં બાવા તો થોડા એ થયા કે આ દેહા ખાચર શું કરે છે. ત્યારે કીધું કે હા તમારે કંઠી બાંધવી હોય તો ભલે બાંધો, પણ આ મારો પગ ખાલી છે, બાકી ગળામાં તો મેં ભગવાન સ્વામિનારાયણની કંઠી ધારી છે અને મારા એક ધણી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે. હવે આ કંઠમાં બીજા કોઈનો, જેમ પતિવ્રતા સ્ત્રી એક પોતાના ધણીનું જ મંગળસૂત્ર પહેરે પછી કંઈ બધાનું પહેરે નહીં,
એ મારા કંઠમાં એક ભગવાન સ્વામિનારાયણ એ જ મારા જીવના સાચા ધણી છે અને એનો મેં આ કંઠી ધારણ કરી છે. હવે એના કંઠમાં બીજા કોઈની કંઠી આવે નહીં એવી દેહા ખાચરની નિષ્ઠા હતી. મહારાજે જ્યાં સભામાં બધા એને ઘણીવાર કથા વાર્તા કરીને સુખ આપ્યું, પાર્ષદો મહારાજને વિરણના પંખાથી ઠંડો પવન નાખી રહ્યા છે, આગળ ઠંડી રહે બધાને ગરમી ના લાગે એટલે ભવનની આગળ ચોકમાં બધે પાણી છંટાવી અને ચોક બધો ધૂળય ના ઉડે અને કદાચ પવન આવે તો ઠંડો પવન આવે ગરમી ના લાગે એટલે ભક્તોએ આવી રીતે બધી વ્યવસ્થાઓ કરી છે. દરબાર ઓઢા ખાચર અને તેમના બધા ભાઈઓ સેવા કરવામાં ચતુર હતા. આ બધી વ્યવસ્થાઓ આવી રીતે કરી એટલે એમના આમ તો એને એવો ભાવ હોય કે કેવું કરીએ તો ભગવાનને સંતોને વધારે સાનુકૂળતા થાય, વધારે બધા ભક્તોને સેવામાં સત્સંગમાં બધાને સાનુકૂળતા રહે એવી રીતે એ બધું કરી જાણતા. ઓઢા ખાચર અને એમના બધા ભાઈઓ જે પાંચે પાંચ ભાઈઓ હતા એ બધાએ ઓઢા ખાચર, ઉન્નડ ખાચર, લુણો ખાચર, રાણો ખાચર અને ભોજો ખાચર એ બધા કેવા હતા, બધા ભાઈઓ સેવા કરવામાં ચતુર હતા. ક્યારે સંતોને મહારાજને ક્યારે કઈ જગ્યાએ કઈ સેવાની જરૂર છે એ સમય સમયે સેવા કરી જાણવી એ અઘરી હોય, નહીંતર સમય જતો રહે ને પછી લાવીએ તોય કંઈ કામનું નહીં, અને પહેલાં લાવીને ભેગું કરી રાખ્યું હોય પણ ટાઈમે જો એનો ઉપયોગ ના થાય તોય કામનું નહીં. અને આ બધાએ ભાઈઓ ભગવાનની સેવા કરવામાં દોડી દોડીને અને ભગવાનની સેવા આપણને ક્યાંથી મળે એમ જાણીને સભાની વ્યવસ્થાઓ, સંતો મહારાજ ભક્તોના ઉતારાની વ્યવસ્થાઓ, મહારાજ સંતો ભક્તોને જમાડવાની વ્યવસ્થાઓ, સંતો ભક્તોના નાવા ધોવાની વ્યવસ્થાઓ, સંતોના ધોતિયા સૂકવવા વગેરેની વ્યવસ્થાઓ દોડી દોડીને જ્યારે જે સેવા મળે એ અત્યંત ભાવથી મહિમાથી ને ઉત્સાહથી કરતા. બાકી ગામના દરબારો હોય, આગેવાન હોય અને એ બધી સેવા કરવી એ અઘરું લાગે, પણ જ્યાં ભાવ છે, મહિમા છે, ત્યાં મોટપ રહેતી નથી. ત્યાં તો અહોભાવ થાય કે આપણને આ સેવા મળે ક્યાંથી, આ મહારાજના સંતો ભક્તોની. અને મહારાજ પણ એવી રીતનું ઘડતર સંતો ભક્તો દ્વારા એવું કરતા કે બધા એને અહોભાવ થતો, કોઈને ઉત્સાહ ને ઉમંગ જાગતો મહારાજને સંતો ભક્તોને. એમાં ક્યારેક કોઈકનું એવું જોવે તો મહારાજ પાછા એને શિખામણ પણ આપતા. મહારાજ એક વખત ગઢપુરની અંદર વિરાજમાન હતા અને જીવા ખાચર હજી સત્સંગમાં એટલો રંગ નહીં હોય એ સમયે એમણે રસોઈ આપેલી મહારાજને સંતો ભક્તોની. એટલે રસોઈના એંધાણ, રસોઈનો બપોર થયો એટલે બધી રસોઈઓ તૈયાર થઈ. રસોઈ તૈયાર થઈને પછી સંતોની પંક્તિઓ થવા લાગી અને પછી સંતોના તુમડાઓ સૌથી પહેલાં પાણીથી ભરવાના હોય એટલે કોઈ પાણીથી ભરવાની, તુમડા ભરવાની સેવા કરતું હતું, કોઈ પાણી લાવતું હતું એટલે જીવા ખાચર ઊભા ઊભા બધા એને આમ કહેતા હતા કે આ બાજુ લાવજો, સંતોને અહીંયા પાણીની જરૂર છે, આ બાજુ પાણી લાવજો, કોઈને કે આ બાજુ કરજો, એમ કરીને બધાની આમ ઊભા ઊભા કહેતા હતા. એટલે મહારાજે જોયું, મહારાજે જોયું એટલે મહારાજ તો ભગવાન, તો મહારાજે તરત જીવા ખાચરને કીધું કે જીવા ખાચર તમે હાથમાં ઘડો લઈને ભરાવો, બીજા ભરાવશે તેમાં તમારે શું લાભ થશે. મહારાજે તરત ટકોર કરી. ઘણીવાર જીવને આપણને કેવું હોય કે આપણે આમ બધાને આમ ગોઠવણ કરવાની હોય, બધાને કહેવાનું હોય તો આપણને ફાવે, પણ આપણે કરવાનું થાય તો કરે નહીં. બધાને કહે ખરા કે ભાઈ આમ નહીં આમ કરો, પેલું નહીં આમ કરો, આમ ના કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, પણ આપણે એમાં પ્રવૃત્ત થવાનું હોય તો અઘરું પડે. એટલે જીવા ખાચરની રસોઈ હતી, એમણે ભાવથી પ્રેમથી મહારાજ સંતોનો મહિમાથી જ રસોઈ તો આપી હોય ને, પણ બધાની પંક્તિ થઈને કોકને કંઈક કહેતા હતા એટલે મહારાજે જોયું કે જીવા ખાચર ઊભા ઊભા બધાને કહે છે પણ મહારાજ પોતે તો સેવા કરતા નથી. મહારાજ કહે એ બધા પાણી ભરશે, એ બધું સેવા કરશે, એમાં તમને શું લાભ થશે, આ મહારાજ આ ભગવાનના સંતોની સેવા તમને ક્યાંથી. ત્યારે જીવા ખાચર કે આ બધું આ અમારું જ પુણ્ય છે, તો અમે જ રસોઈ આપીએ એટલે પુણ્ય અમારું જ છે ને, એમ જીવા ખાચર એવું કીધું મહારાજને. ત્યારે મહારાજ કે નારદને સાધુની સેવામાં મેલ્યા તે સેવા એ કરીને ભક્ત થઈ ગયા, ને જેણે એ સાધુને ચાર માસ રાખી જમાડ્યા તેનું નામ કોઈ જાણતા નથી. જ્યારે ચાતુર્માસ કરવા નારદજી તો દાસીના પુત્ર હતા, એમના માતા વિધવા હતા, એમની નાની ઉંમર હતી નારદજીની, બાલ્યાવસ્થા હતી, એમના માતા વિધવા હતા. એમાં ગામમાં ચાતુર્માસમાં સંતો આવેલા એટલે ચાતુર્માસમાં કથા વાર્તા માટે સંતો આવેલા એટલે ગામના જે
સજ્જનો હતા, ધાર્મિક લોકો હતા, એણે પછી વિચાર્યું કે સંતોની સેવામાં એમના ચોક વાળવા, પાણી ભરી લાવવું, ત્યારે તો દૂરથી પાણી લાવવાના હોય, આ તે બધું કરવાનું હોય. એટલે જે નારદજીના માતુશ્રી હતા એમને ત્યાં રાખેલા કે પાણી ભરવું, ચોક વાળવા, તે બધું સેવા કરવી, અને જોડે નારદજી બાલ્યાવસ્થામાં હતા એ પણ સેવા સંતોની કરતા, એટલે આ બધા વ્યવસ્થા આવી ગોઠવેલી. પણ નારદજીએ શું કર્યું, સંતોની સેવાએ કરી પ્રત્યક્ષ, જે સંતોની સેવા મળી એ સંતોને માથું દબાવવું, સંતોના ચોકા વાળવા, તે બધું કરવું, એ બધું કરતા સાથે સાથે એમની સેવા, એની તત્પરતા, એની શ્રદ્ધા જોઈને સંતો પણ એને સત્સંગની વાતો કરતા. એના કારણે નારદજીને સંતોમાં એવું હેત થઈ ગયું અને સંતોની વાતો એના જીવનમાં બધી, જે સંતો જે વાતો કરતા એના જીવનમાં ઉતરી ગઈ. પછી તો એને પણ અંતરમાં એવું થઈ ગયું કે બસ મારે પણ આ સંતોની જેમ ભગવાનનું ભજન જ કરવું છે, અને જીવ્યાનો સાચો લાભ તો ભગવાનના સંતોની સેવા મળે અને સંતોની ભેગા રહીને ભગવાનનું ભજન કરવું, આરાધન કરવું, એ જ જીવ્યાનો સાચો લાભ છે. આવું નારદજીને પણ થઈ ગયું. પણ હવે તો નાની ઉંમર, માતા વિધવા, એટલે એ પણ કેમ થાય. પણ નારદજીને તો અંતરમાં એક લગ્ની લાગી ગઈ કે ચાર મહિના સંતોનો સમાગમ કર્યો, સંતોના મુખે કથા વાર્તા સાંભળી, સંતોની સેવાનો લાભ મળ્યો, સંતોના વર્તનો જોયા, એટલે એના જીવમાં સાચો સત્સંગ એના જીવમાં ઉતરી ગયો. પણ એને થયું કે માતા વિધવા છે ને કરવું શું, એને તો બધું છોડીને ભગવાનનું ભજન કરવું, એ જ એના અંતરમાં નિર્ધાર હતો. પણ પછી થયું એવું, એનો સંકલ્પ એવો હતો ને અમુક સમય જતાં માતાને પછી એવું સર્પ કરડ્યો, કંઈક ગાય દોવા કે કંઈક જતા હશે ને એમાં સર્પ કરડ્યો અને માનો અંતકાળ આવ્યો. અને નારદજી ભગવાનનું ભજન કરવા પછી જંગલમાં ચાલી નીકળ્યા. પણ અહીંયા મહારાજે જીવા ખાચરને ટકોર શું કરી, મહારાજ કે નારદજીને સાધુની સેવામાં મળ્યા, તે સેવા એ કરીને તે ભક્ત થઈ ગયા. જો સાધુને એણે પ્રત્યક્ષ ભાવે સેવા કરી, સંતોનો સમાગમ કર્યો અને સેવાનો લાભ મળ્યો, તો જેણે સેવામાં રોક્યા હતા, જે સજ્જનો હતા કે એણે સેવામાં સજ્જનો હશે એણે સંતોને બોલાવ્યા હશે, એણે સેવામાં રોક્યા હશે. પણ જેણે સેવામાં રોક્યા અને કોઈ મહારાજ કે જાણતું નથી કે કોણે આ નારદજીને એમના માતુશ્રીને સેવામાં રાખ્યા છે એ કોણ હશે એને કોઈ આજે જાણતું નથી, પણ નારદજીને આખું દુનિયા જાણે છે. ચાર માસ રાખી જમાડ્યા એનું નામ કોઈ જાણતા નથી મહારાજ, કે નારદજી તો ભગવાનનું મન થઈ ગયા, માટે તમે પણ સંતોની સેવા કરો મહારાજ, કે તો તમને લાભ મળશે, બાકી બીજા પાસે તો કરાવશો એમાં તમને શું લાભ. ને ઘણીવાર આપણા દેશમાં કેવું હોય કે જે આ દેશમાં તો ના હોય પણ દેશમાં જેમ યજમાનો હોય, મોટા યજમાન, તો એને તો ખાલી આમ આગળ આવીને ખુરશી પર બેસવાનું, સોફા પર બેસવાનું, તરત આગળ VIPમાં જઈને જમવા બેસવાનું, હારા ઉતારા, આ જ બધું એવી આમ બિલ્લા રાખીને ફરવાનું, આટલી જ એને હોય. કંઈક કરવાનું થાય તો આમ વાંકાવળીને એ કોઈ જગ્યાએ કરી શકે નહીં, દેશની એવી પરિસ્થિતિ. આ દેશમાં તો આપણે બધા ભક્તો, તો ગુરુજી કહે ને કે સેવા કરવાવાળાએ એ આર્થિક સેવા એ ને દૈહિક સેવા એ તન મન ધન બધી સેવા ભક્તો જ કરે. પણ એ ક્યારે થાય કે આપણો સાચો સત્સંગ મહિમા સમજણ થાય તો થાય, બાકી જીવમાં આવવું અઘરું છે. આપણે અજય ભગત છે તો એમની આ બગીચાની સેવા કોઈ ના હોય, એકલા એકલા કરતા હોય તો એ સવારથી સાંજ સુધી કરતા હોય તો એને કંઈ એમ અપેક્ષા નહીં કે આવે કોઈ બીજા હેલ્પ કરાવે, તો એકલા એકલા મહિમાથી આખો દિવસ કરી શકે, એ કોઈ સામાન્ય વાત તો નથી. સત્સંગમાં એવા ભક્તો છે જે કરોડોપતિ છે, મુંબાસામાં, આફ્રિકામાં, સંતોના મુખે આપણે ઘણીવાર સાંભળ્યું છે. લક્ષ્મણ બાપા જે કેન્યાના મોટા ગવર્મેન્ટોના કોન્ટ્રાકો મોટા મોટા લેતા હોય, ગવર્મેન્ટને કંઈક સલાહ આપ્યો તો આપી શકે એવા દાદા, કેટલાય દેશોમાં એની ફેક્ટરી. પણ એ વચના એ પ્લેનમાં જાય તો એ સતત વચનામૃતોનું વાંચન કરતા હોય. મંદિરમાં અત્યારે હોય નૈરોબી તો નિત્ય અને સાંજે આરતી ચેષ્ટા ચેષ્ટા કરી પતે, કથા પતે એટલે નિત્ય મંદિર જાતે વાળવાનું. આટલા મોટા ઉંમર હોય, આટલા જ્ઞાની હોય, વચનામૃતના ભજન ભક્તિના અંગવાળા હોય, આટલા શ્રેષ્ઠ આ લોકની રીતે પણ મોટા હોય, ધન વૈભવની રીતે પણ મોટા હોય, પણ તોય જ્યારે સેવા મળે ત્યારે અહોભાવથી જે કરે છે એને જોઈને ભગવાનને મોટાનો એના હૃદય, એને રાજીપો માગવો ના પડે. સેવાથી જે રાજીપો મળે ભગવાનને મોટાનો, એ બીજાથી મળતો નથી. એટલે મહારાજને અને સંતોની સેવામાં દરબાર ઓઢા ખાચર અને એના બધા ભાઈઓ સેવા કરવામાં ચતુર હતા, કહેતા જે લાભ મળે, જ્યારે જે તક મળે એટલે તરત એ તકની સેવા કરી લેતા. ઘણીવાર નહીંતર જીવ સેવામાં માળસી હોય, બીજું કંઈક માનપાન મળતું હોય ને આગેવાની મળતી હોય ને મોટપ મળતી હોય તો બધા આગેવાન થઈ જાય, આગળ જ આવી જઈએ.
પણ જ્યાં સેવા કરવાનો અવસર મળે એ જ વાસ્તવિકમાં મોટાઈ છે. ભગવાનને ભગવાનના સંતો ભક્તોની જે સેવા મળવી એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. એટલે આ દરબારો પોતે ગામધણીઓ છે, પણ જ્યારે ભગવાનને સંતોની સેવા મળતી ત્યારે એમાં ચતુરાઈપૂર્વક ક્યાં આપણને કઈ સેવાનો લાભ મળી જાય આમ જોઈને તત્પરતા દાખવીને જે ઊભા હોય તરત સેવા કરતા. શ્રીહરિની સાથે જે સંતો વગેરે હતા તેમના પૂરતો સાકરનો શીરો બનાવ્યો. રસોઈ વર્ણીએ જે કરી હતી તેમાં વિવિધ પ્રકારના પાક કર્યા હતા. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. શ્રીહરિએ એક પીતાંબર પહેર્યું અને બીજું ઓઢ્યું, ચરણોમાં ચિત્તને ચોરનારી ચાખડીઓ પહેરી. મહારાજે સરસ મજાની નાઈ ધોઈ અને જમવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે મહારાજે એક પીતાંબર પહેર્યું છે અને એક ઓઢ્યું છે, અને મહારાજે ચાખડી પહેરીને ચટચટ કરતા જમવા પધારે છે. એ ચાખડીઓનો અવાજ ને ચાખડીઓ કેવી હતી તો ચરણોમાં ચિત્તને ચોરનારી ચાખડીઓ પહેરી. ભગવાનને ચરણમાં જે ચાખડીઓ પહેરેલી એના કોઈ આમ દર્શન કરે તો એના એ ચિત્તમાં એ ચોંટી જતી. ભગવાનની ચાલ એવી હતી, ભગવાનની ચાખડીના ચટકારા જોઈને તો કેટલાને સમાધિઓ થઈ જતી, એવી ભગવાનની ચાલ હતી ચટકંતી. જ્યાં રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા, મનમાં ઘણો આનંદ છવાઈ ગયો હતો. સાથે સેવક હતા, તેણે કરચરણ ધોરાવ્યા અને વર્ણીય રૂમાલ લઈ ઉમંગથી તેને લૂછીને કોરા કર્યા. પછી આવીને બાજોઠ ઉપર બેઠા અને ભોજનનો ભરેલો થાળ લાવીને આગળ ધર્યો. ભગવાન બાજોઠ પર બેઠા છે, આગળ બીજો બાજોઠ મૂકીને સરસ મજાનો ભોજનનો થાળ ભગવાન આગળ અર્પણ કર્યો. વર્ણીએ જેટલા ભોજન બનાવ્યા હતા તેને શ્રીહરિ જમતા રહ્યા. જે ભાવતું હતું તે ઉલ્લાસથી વધારે જમ્યા. તે સમયે દરબાર આવીને ત્યાં બેઠા. ઓઢા ખાચર વગેરે જે દરબારો હતા એ પણ આવીને મહારાજના ભાવથી દર્શન કરવા લાગ્યા. બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના પણ કરે છે, મહારાજ જમજો, અને મહારાજના ભાવથી દર્શન કરે છે. શ્રીહરિ જમીને તૃપ્ત થયા ત્યારે પાણીથી હાથ ધોયા, જમેલા થાળની પ્રસાદી દરબારને આપી, અને દરબાર પણ ભગવાનની પ્રસાદી જમીને ધન્ય થયા અને પોતાને અહોભાગ્ય માનવા લાગ્યા કે મહારાજના થાળની પ્રસાદી જે ભવબ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે આજ ભગવાનને સામે ચાલીને અમને આપી. મહારાજે પછી જમ્યા પછી મુખવાસ લીધો. સંતો દરબારો અને પાર્ષદોની અલગ અલગ પંગત કરાવીને જમવા બેસાડ્યા. પછી શ્રીહરિ તેમને પીરસવા લાગ્યા. હવે જમીન પીરસવાનું, મહારાજ તો નિત્ય જમીન પીરસતા, એ મહારાજ ચાર ચાર પાંચ પાંચ વાર પીરસતા, પણ આ વખતે મહારાજ એવું નથી કર્યું, આ વખતે અલગ વાત છે. આમાં ભગવાન પીરસવા તો લાગ્યા, જેટલું જોઈએ તેટલું એકવારમાં જ પીરસી દીધું. મહારાજ કે આજ તો બધાને એકી ફેરે જેટલું જોઈએ એટલું એકવાર જ લઈ લેવાનું છે. અને શ્રીહરિના અત્યંત લાડીલા તે સંતો વગેરે ઘણા ભાવથી જમ્યા. એમને એવું ના થયું કે મહારાજ એકવારમાં જ બધું આપી દેશે, બીજી વાર આવશે જ નહીં. કોઈ આપણને બેઠા હોય ને એકવારમાં જ આપી દે કે લો જમી લ્યો તો આપણને એવું લાગે આપણને કાંઈ કંઈ ભાવ નથી એવું લાગે ને. પણ સંતો મહારાજ જો ચાર વાર પીરસે તોય મહારાજ પ્રત્યે એવો જ અહોભાવ, અને ભગવાન એક જ વારમાં આપી દે તોય મહારાજનો એટલો જ અહોભાવ. અહીંયા લખ્યું, શ્રીહરિના અત્યંત લાડીલા તે સંતો વગેરે ઘણા ભાવથી તે બધું જમ્યા. મહારાજ એક જ વારમાં બધું પીરસી દીધું તો એવું નહીં મહારાજ બીજી વાર પાછા આવજો, એમ નહીં કે એક જ વારમાં, તો અત્યારે થોડું આપો પછી આપજો. પણ એ પણ મહારાજની સંતોને એવું થાય કે મહારાજે જમીન ઊભા થયા છે, મહારાજ એકવાર પીરસીને આપણને એકવાર એ ભગવાનના હાથનો પ્રસાદ મળે ક્યાંથી. મહારાજ કીધું એકવાર જેટલું જોઈએ એટલું પહેલી વારમાં જ પીરસી દઈશું, મહારાજ એક જ વારમાં બધું પીરસી દીધું. અને સંતો પણ ભાવથી મહારાજને યાદ કરીને જમવા લાગ્યા. શ્રીહરિએ બંને હાથ ધોયા અને આવીને પલંગ ઉપર બેઠા. સંતો અને દરબારો જમીને આવ્યા તે પછી થોડી વારે પોઢી ગયા. થોડીવાર મહારાજે પલંગ પર બેસીને સંતો ભક્તો આવ્યા, થોડીવાર વાતો ચીતો કરી, પછી મહારાજ કે હવે અમે થોડીવાર પોઢી જઈશું, બપોરનો સમય હશે. શ્રીહરિ જ્યાં સુધી પોઢ્યા ત્યાં સુધી સંતો ધ્યાન કરવા બેઠા. સંતોએ તે જમીન પછી મહારાજ જોડે થોડીવાર વાતો કરીને પછી સંતો ધ્યાન કરવા બેઠા, મહારાજ થોડીવાર પોઢી ગયા. જ્યારે શ્રીહરિ ઉઠ્યા ત્યારે સહુ સંતોને નદીએ સ્નાન કરવા જવાનું કહ્યું. મહારાજ થોડીવાર પછી જ્યારે જાગ્યા ત્યારે બધાને સંતોને નદીએ હવે સ્નાન કરવા જવાનું કીધું, ને હવે આગળની સ્નાન ક્રીડા એ આગળના તરંગમાં આવશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દશમપુરમાં શ્રીહરિ કરિયાણા ગામ પધાર્યા તથા સંતો ભક્તો સહ સ્નાન એ નામે આઠમો તરંગ સમાપ્ત થયો.
बोलो घनश्याम महाराज नी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामी नारायणं नीलकंठं भजे श्री घनश्याम महाराज।